નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ત્રણેવ નમૂના ભાગીદારીના વાર્ષિક હિસાબોના ત્રણેવ અગત્યના નમૂના વેપાર ખાતું, નફાનુકસાન ખાતું અને પાકો સર્વે આપણે જોયા. આ ઉપરાંત જે પ્રથમ પ્રકરણની અંદર બે નમૂના જોયા હતા, ભાગીદારોના મૂડી અને ચાલુ ખાતા અને નફાનુકસાન ફાળવણી ખાતું, આ નમૂનાઓનો પણ આપણે અભ્યાસ કર્યો. હવે આપણે વાર્ષિક હિસાબોમાં સૌથી અગત્યનો ભાગ ભજવતા હવાલાઓની નોંધનો અભ્યાસ કરવાના છે. મિત્રો, હવાલાઓ એટલે શું? તો કે હિસાબી મુદતના અંતે કેટલાક વ્યવહારો એવા હોય છે જે થયા હોતા નથી પરંતુ ચાલુ વર્ષના હોય છે, એટલે કે તે ભવિષ્યમાં કરવાના હોય છે. અને તેથી જો ધંધાની સાચી આર્થિક સ્થિતિ અને ધંધાનું સાચું પરિણામ જાણવું હોય તો ચાલુ વર્ષના હોય, પરંતુ ભલે તે વ્યવહારો ન થયા છે હોય પરંતુ ચાલુ વર્ષના છે, તેથી તેની નોંધ કરવી જરૂરી હોય છે. અને એવા વ્યવહારોને આપણે હવાલા નોંધ કહીએ છીએ. દાખલા તરીકે વાર્ષિક હિસાબો 31મી માર્ચના રોજ તૈયાર કરવામાં આવે છે, બરાબર? તો 31મી માર્ચના રોજ જ્યારે વાર્ષિક હિસાબો તૈયાર થતા હોય છે તે સમયે માર્ચ મહિનાનું ભાડું ચૂકવાયું નથી હોતું. કેમ? કારણ કે માર્ચ મહિનાનું ભાડું એ એપ્રિલ માસમાં ચૂકવાય છે, પરંતુ એ આ વર્ષનો ખર્ચ હોવાથી તે ન થયો હોય તે છતાંય તેની નોંધ કરવી પડે છે. એવી જ રીતના પગાર પણ ચૂકવાયો નથી હોતો માર્ચ મહિનાનો, તો એની નોંધ પણ કરવાની હોય છે. તો એવા વ્યવહારો જે ચાલુ વર્ષના છે, તેમ છતાં ચાલુ વર્ષના છે પરંતુ તે વાસ્તવમાં થયા ન હોવાથી તેની નોંધ ન કરતા શું થશે તો સાચું પરિણામ જાણવા મળશે નહીં. તેથી ધંધાનું સાચું પરિણામ અને ધંધાની આર્થિક સ્થિતિ જાણવી હોય તો ચાલુ વર્ષના વ્યવહારો તમામ નોંધવા જ પડે, કારણ કે તો જ સાચી સ્થિતિ જાણવા મળે. હવે હવાલા નોંધમાં આવા વ્યવહારો તો નોંધાયા જ છે કે જે ચાલુ વર્ષના છે પરંતુ વાસ્તવમાં થયા નથી. આ ઉપરાંત એવી ભૂલો થઈ હોય જે ભૂલો સુધારવાની હોય, અમુક અસરો અડધી આપી હોય, અડધી આપવાની બાકી હોય, એ તમામની હવાલા નોંધમાં નોંધ કરવામાં આવે છે, બરાબર? તો હવાલા નોંધ એટલે શું? તો કે તેની એક અસર થઈ ગઈ હોય અને બીજી અસર બાકી હોય, આવું પણ બની શકે છે. તો એવા વ્યવહારો હવે આપણે જોવાના છે. તો લખીશું હવાલા નોંધ. હિસાબી મુદતના અંતે ધંધાનું સાચું પરિણામ અને સાચી આર્થિક સ્થિતિ જાણવા વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. હિસાબી મુદતના અંતે ધંધાનું સાચું પરિણામ અને ધંધાની સાચી આર્થિક સ્થિતિ જાણવા માટે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે, પરંતુ આ તારીખે હિસાબી મુદતના અંતે કેટલાક વ્યવહારો એવા હોય છે હિસાબી મુદતના અંતે કેટલાક વ્યવહારો એવા હોય છે જે ચાલુ વર્ષના હોવા છતાં, બરાબર, કેટલાક વ્યવહારો એવા હોય છે જે ચાલુ વર્ષના હોવા છતાં તે અસ્તિત્વમાં આવ્યા હોતા નથી. પરંતુ તેની નોંધ કર્યા વિના તે હિસાબી મુદતનો સાચું પરિણામ કે આર્થિક સ્થિતિ
જાણી શકાતી નથી. તેથી અહીંયા લખાય તેથી તેમની નોંધ કરવી જરૂરી છે. દાખલા તરીકે 31/3/2021 ના વાર્ષિક હિસાબો બનાવતી વખતે માર્ચ માસનો પગાર કે ભાડું ચૂકવાયું હતું નથી. ખાસ ધ્યાન રાખજો, 31/3/2021 ના વાર્ષિક હિસાબો બનાવીએ ત્યારે માર્ચ મહિનાનો પગાર કે ભાડું ચૂકવાયું હતું નથી. કેમ? તો કે તે એપ્રિલ માસમાં ચૂકાશે. તે એપ્રિલ માસમાં ચૂકવાય છે. પરંતુ આ પગાર કે ભાડું એ 31/3/2021 ના વર્ષના હોવાથી તે વર્ષમાં જ તેની નોંધ થાય તો સાચો પરિણામ કે સ્થિતિ જાણી શકાય. ખાસ યાદ રાખવાનું છે કે 31/3/2021 ના વાર્ષિક હિસાબોમાં માર્ચ મહિનાનો પગાર કે ભાડું ચૂકવાયું નથી, બરાબર? તો તે એપ્રિલ માસમાં ચૂકવાય છે. પરંતુ જો પગાર ભાડું એ 31/3/2021 ના વર્ષનો હોય તો તે જ વર્ષમાં તેની નોંધ થવી જોઈએ, તો જ સાચું પરિણામ જાણવા મળે. તો હવે ચૂકવાયું નથી તો નોંધ કેમ નહીં કરવાની? તો એ સમયે ચૂકવવાનું બાકી ભાડું કે ચૂકવવાનું બાકી પગાર એ તરીકે એની નોંધ થશે, બરાબર? તો આવા વ્યવહારોને હવાલા કહે છે. આ ઉપરાંત વ્યવહારો નોંધવામાં ભૂલ કે લખવાની ના રહી ગયેલા વ્યવહારોનો પણ હવાલાઓમાં સમાવેશ થાય છે. તો આવા વ્યવહારોને હવાલા કહે છે. કેવા? તો કે જે ચાલુ વર્ષના છે પરંતુ હજુ એ વ્યવહારો થયા નથી, પરંતુ એની નોંધ વગર સાચું પરિણામ જાણી ના શકાય, તો એને તો હવાલા કહેવાય. આ ઉપરાંત જો ભૂતકાળમાં એટલે જે વર્ષ દરમિયાનના વ્યવહારો છે એની અંદર લખવાની કોઈ વ્યવહારો લખવામાં ભૂલ થઈ હોય અથવા કોઈ વ્યવહારો લખવાના રહી ગયા હોય તો એ તમામને હવાલા તરીકે જ ઓળખવામાં આવે છે, બરાબર? હવાલાઓમાં એનો સમાવેશ થાય છે. આવા હવાલા માટે કરવામાં આવતી નોંધ કે આમ નોંધને હવાલા નોંધ કહે છે. તો આ રીતે હવાલા નોંધ એટલે શું? તો પહેલેથી યાદ કરી લઈએ કે હિસાબી મુદતના અંતે ધંધાનું સાચું પરિણામ અને સાચી આર્થિક સ્થિતિ જાણવા માટે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. પરંતુ હિસાબ
વિઝાની મુદતના અંતે કેટલાક વ્યવહારો એવા હોય છે જે ચાલુ વર્ષના હોવા છતાં તે અસ્તિત્વમાં આવ્યા હોતા નથી, પરંતુ તેની નોંધ કર્યા વિના તે વર્ષની સાચું પરિણામ કે સાચી આર્થિક સ્થિતિ જાણી શકાતી નથી. તેથી તેની નોંધ કરવી જરૂરી છે અને આવા વ્યવહારોને હવાલાઓ કહે છે. 31/3/2021 ના રોજ વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે આપણે માર્ચ મહિનાનો પગાર કે ભાડું ચૂકવેલું હતું નથી, પરંતુ માર્ચ મહિનાનો ભાડું કે પગાર એ જે તે હિસાબી વર્ષનો હોવાથી તેની નોંધ તે જ વર્ષમાં કરેલી હોવી જોઈએ. તો આવા વ્યવહારો ન થયા હોવા છતાં પણ તેની નોંધ કરવી પડે છે. એટલે લખ્યું છે કે આવા વ્યવહારોને હવાલા કહે છે અને આ ઉપરાંત વ્યવહારો નોંધવામાં ભૂલ થઈ હોય કે લખવાના રહી ગયા હોય તેનો પણ હવાલામાં સમાવેશ થાય છે. અને આવા હવાલાઓ માટે કરવામાં આવતી નોંધ કે આમનોંધને હવાલા નોંધ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, હવાલાઓની હંમેશા બે કે તેથી વધારે અસર આપવામાં આવે છે. લખીશું, હવાલાઓની હંમેશા બે કે તેથી વધુ નોંધ થાય છે. તો હવે આપણે જુદા જુદા હવાલાઓ જોઈશું અને એ હવાલાઓની નોંધ ક્યાં થશે તે જોઈશું. તો આ આપણે લખીને તૈયાર કરવાનું છે. નમૂના આપણી માટે ફોકસ રહેશે. નમૂનાની જેમ પ્રત્યેક હવાલા પણ આપણે 5-5 વાર લખવાના છે. જો હવાલાઓને નમૂના આવડી ગયા તો આ 11 માર્ચ આપણા માટે એકદમ ઈઝીલી આવી જશે. તો મિત્રો, હવે આપણે પ્રત્યેક હવાલાઓ જુદી રીતે જોઈશું. તો મિત્રો, હવે અલગ અલગ હવાલાઓ જોઈશું. હવાલાઓની આમનોંધ કેવી રીતે થશે તે જોઈશું અને આપણે અલગ અલગ નમૂના બનાવેલા છે, આપણે નોંધ કઈ બે જગ્યાએ કરીશું તે પણ જોઈએ. તો સ્ટાર્ટ કરીશું પહેલો હવાલો. તો પહેલો હવાલો આવશે આખર માલનો સ્ટોક, એટલે કે આખર સ્ટોક. તો મિત્રો, આખર સ્ટોકનો હવાલો ક્યાં આવશે? તો આપણે ગઈ સાલ જ વાર્ષિક હિસાબોમાં ભણી ચૂક્યા છે કે આખર માલનો સ્ટોક વેપાર ખાતાની જમા બાજુ અહીંયા બરાબર વેચાણની નીચે આવે છે. એક અસર અહીં આવશે, અહીં લખી દઉં આખર સ્ટોક. અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણામાં ચાલુ મિલકતોની અંદર આખર સ્ટોક આવશે. તો આ બે જગાએ એની નોંધ થશે. તો આપણે અહીંયા લખી દઈશું પહેલી અસર વેપાર ખાતું જમા બાજુ બસ આટલું લખાઈ જશે, વેપાર ખાતાની જમા બાજુ. બીજી અસર ક્યાં આવશે? તો બીજી અસર આપણે લખીએ છીએ કે પાકું સરવૈયું મિલકત લેણા બાજુ મિલકત લેણા બાજુ ચાલુ મિલકતોમાં તો તે વેપાર ખાતે. આ રીતે એની નોંધ થશે. તો અહીંયા આપણો પહેલો હવાલો કમ્પ્લીટ થઈ ગઈ છે અને એની બે અસરો ક્યાં ક્યાં થાય છે તે આપણે જોઈ લીધું. તો આ હતું આખર માલનો સ્ટોક. એવી જ રીતના નંબર બે આવશે મૂડી પર વ્યાજ. તો મૂડી પર વ્યાજ આપણે ભણી ગયા છે હમણાં. એક અસર આવશે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ ભાગીદારની મૂડી પર વ્યાજ. એક અસર અહીં આવશે અને બીજી અસર ભાગીદારોના મૂડી ખાતે અહીંયા આવશે મૂડી પર વ્યાજ. તો આ રીતે એની બે જગ્યાએ અસર થશે. તો પહેલી અસર લખીશું નફા નુકસાન ફાળવણી ખાતું, એની બાજુ ઉધાર આવશે અને બીજી અસર ભાગીદારોના મૂડી. હવે ઘણી વાર મૂડી ખાતા નહીં હોય તો ચાલુ ખાતા હશે. તો મૂડી અથવા ચાલુ ખાતે તો એની અંદર આવશે જમા.
તો અહીંયા ઉધાર અને અહીંયા જમા આ હતી એની હવાલત. હવે એની આમાં શું લખીશું? તો કે મૂડી પર વ્યાજ એ ખર્ચ છે. બરાબર, તો મૂડી પર વ્યાજ એ ખર્ચ છે એની નોંધ આવી રીતના થશે. પહેલું બે નોંધ થશે, મૂડી પર વ્યાજ ખાતે ઉધાર તે કોને આપ્યા? ભાગીદારોના મૂડી ખાતે. તો તે ભાગીદારોના મૂડી ખાતે આ પહેલી અસર. અને બીજી અસર, આ મૂડી પર વ્યાજ ખાતું બંધ કરી ક્યાં લઈ ગયા? નફા નુકસાન ફાળવણી ખાતે. તો નફા નુકસાન ફાળવણી ખાતે આ મૂડી પર વ્યાજ ખાતું જમા થઈ જશે અને નફા નુકસાન ફાળવણી ખાતું ઉધાર થઈ જશે. તો લખીશું નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર તે મૂડી પર વ્યાજ ખાતે. હવે જો આ ખાસ યાદ રાખવા જેવી વાત છે કે નફા નુકસાન ફાળવણી ખાતા બંધ કરીને આપણે અહીંયા મૂડી પર વ્યાજ અહીંયા લઈ જઈએ છીએ. પરંતુ જો નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવાનું ના કહે તો મૂડી વ્યાજ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નાણાકીય ખર્ચમાં આવશે. બરાબર, પરંતુ એ આપણે ત્યારે જોઈશું. અહીંયા મોટા ભાગે ફાળવણી ખાતું બનાવવાનું છે એટલે આપણે ફાળવણી ખાતે લઈ ગયા, નહીં તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લઈ જવા પડે. બરાબર, તો આ હતી એની બીજી અસર. બરાબર, ત્રીજો હવાલો છે મૂડી પર વ્યાજ પછી આવશે ઉપાડ પર વ્યાજ. તો મિત્રો, ઉપાડ પર વ્યાજ આપણે હમણાં જ નફા નુકસાન ફાળવણી ખાતું ને મૂડીને ચાલુ ખાતું પ્રથમ પ્રકરણમાં ભણી એમાં જોઈ ગયા છે કે ઉપાડ ખાતું ક્યાં આવશે? મૂડી ખાતાની ઉધાર બાજુ. એટલે અહીંયા એક અસર આવશે ઉપાડ પર વ્યાજ, અહીંયા ઉધાર થશે તો નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા થશે ઉપાડ પર વ્યાજ. બરાબર, તો અસરોમાં લખીશું પહેલી અસર નફા નુકસાન ફાળવણીમાં જમા બાજુ. તો નફા નુકસાન ફાળવણી ખાતું જે છે એની જમા બાજુ આવશે. અને બીજી અસર ભાગીદારોના મૂડી ખાતે કઈ બાજુ આવશે? ભાગીદારોના મૂડી ખાતે કઈ આવશે? ઉધાર આવશે, મૂડી ખાતાની ઉધાર. આમનો પણ આની જેમ જ બે થશે. ઉપાડ પર વ્યાજ એ ધંધાની આવક છે એટલે ઉપાડ પર વ્યાજ જમા થશે. ધ્યાન રાખજો, ઉપાડ પર વ્યાજ એ આવક છે એટલે જમા થશે. તો ઉધાર કેમ કરી? મૂડી ખાતે ઉધાર ડાયરેક્ટ કરી દીધી છે. તો પહેલી અસર ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે ઉપાડ પર વ્યાજ ખાતે. અને બીજી અમાર આ ઉપાડ પર વ્યાજ ખાતું બંધ કર્યું તો જે જમા છે એ ઉધાર થશે અને જમા શું થશે? નફા નુકસાન ફાળવણી ખાતે. તો ઉપાડ પર વ્યાજ ખાતે ઉધાર તે નફા નુકસાન ફાળવણી ખાતે આ રીતે થશે. તો મિત્રો, આ રીતે આની પણ બે અસરો આવશે. હા, જો નફા નુકસાન ફાળવણી ખાતું ના બનાવવાનું હોય તો આ ઉપાડ પર વ્યાજ નફા નુકસાન ખાતાની જમા બાજુ અન્ય ઉપજોમાં આવે એ વાતનું પણ અહીંયા ધ્યાન રાખીશું. ત્યાર પછી બીજા પછી ચોથા નંબરે છે મિલકતનો ઘસારો અથવા ચાલુ ખાતાની વ્યાજ આવે. પણ અહીંયા આપણે સેમ આના જેવું છે, જો ચાલુ ખાતાની જમા બાકી હોય તો એ મૂડી પર વ્યાજની જેમ એક અસર અહીં આવશે અને એક અસર અહીં આવશે. અને ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો ઉપર વ્યાજની જેમ એક વખત અહીં ઉધાર થશે એક વખત જમા. એ આપણે ચલાવ્યું છે એટલે આપણે એ લખતા નથી. પણ મિલકતનો ઘસારો, તો મિલકતનો ઘસારો ગણવામાં આવે એની અસર ક્યાં ક્યાં આપવામાં આવશે? તો ખાસ યાદ રાખીશું મિલકતનો ઘસારો અહીંયા પાકા સરવૈયામાં મિલકત દેણા બાજુ બિનચાલુ મિલકતોમાં પહેલું છે કાયમી મિલકતો. કાયમી મિલકતોમાં આવશે પહેલું દ્રશ્ય. આપણે હમણાં આની જરૂર નથી એટલે કાઢી નાખીએ છીએ. તો અહીંયા લખીશું દ્રશ્યમાં દ્રશ્ય. અને દ્રશ્ય મિલકતોમાં જે મિલકત હોય, માનો કે મકાન છે, તો મકાન અને એમાંથી એનો ઘસારો આપણે બાદ કરી દઈએ છીએ. બરાબર, તો મિલકતના ઘસારાની અસર ક્યાં આવશે? પહેલી પાકા સરવૈયામાં મિલકત લેણામાં બિનચાલુ મિલકતોમાં કાયમી મિલકતોમાં દ્રશ્ય મિલકતોમાં જે તે મિલકતમાંથી ઘસારો બાદ કરવામાં આવે છે આ એની પહેલી અસર. બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અહીંયા એક બોર્ડ આવશે અન્ય ખર્ચ અને નુકસાન. શું આવશે? અન્ય ખર્ચ અને નુકસાનમાં ત્યાં આપણે મકાનનો ઘસારો લખીશું.
જે રકમ અહીંયા બાદ કરી છે એ રકમ અહીં લખીશું. તો આમ બે અસર આવશે, એક પાકા સરાયમાં મિલકત લેણામાં બિનચાલુ મિલકતોમાં કાયમી મિલકતોમાં દ્રશ્ય મિલકતોમાં જે તે મિલકતમાંથી બાદ કરીશું અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અન્ય ખર્ચ અને નુકસાનમાં તેની નોંધ આપીશું. તો બે અસરો અહીંયા લખીશું. પહેલી અસર પાકું સરવૈયું, એના મિલકત લેણામાં કઈ બાજુ? તો કે મિલકત લેણા, ત્યાર પછી આવશે બિન ચાલુ મિલકતો, એની અંદર કાયમી મિલકતો, એની અંદર દ્રશ્ય મિલકતોમાં જે તે મિલકતમાંથી બાદ કરો. અન્ય ખર્ચ અને નુકસાનમાં એની નોંધ. તો આ રીતે બે અસર થશે. હવે શું કરવાનું છે? નિયામક આમનો બિલકુલ લીધી, આમનો ઘસારાની આમનો આપણે ગઈકાલે ગુણ્યા હતા. પહેલી અસર ઘસારા ખાતે ઉધાર, તે જે તે મિલકત ખાતે જમા. કેમ? તો કે મિલકતમાંથી તમે શું કરી છે? બાર, એટલે મિલકત ખાતે જમા. બીજી અસર ઘસારા ખાતું બંધ કરીને ક્યાં લઈ ગયા? નફા નુકસાન ખાતે ઉધાર. તો ઘસારા ખાતું જે ઉધાર છે એ શું થઈ જશે? જમા. તો ઉધાર શું થશે? નફા નુકસાન ખાતે ઉધાર, તે ઘસારા ખાતે જમા. તો મિત્રો આ રીતે પ્રત્યેકની નોંધ કરવાની છે. આ મેં તમને સમજાવવા માટે લખ્યું છે, આ તમારે લખવાની જરૂર નથી, પણ આ હવાલાઓ તમારે પરફેક્ટ સમજવાના છે અને મોઢે પર કરવાના છે. તો અહીંયા ચાર હવાલા કમ્પ્લીટ થાય છે. હવે આગળના હવાલા જોઈશું. ત્યાર પછી મિત્રો મિલકતનો ઘસારો જોયો, ચાર હવાલાઓ આપણે જોયા, હવે પાંચમો હવાલો જોઈશું. ગાલખા માંડીવાળ. તો ગાલખા માંડીવાળવાની હોય ત્યારે એની અસર ક્યાં આવશે? તો પહેલી અસર આપણે દેવાદારોમાંથી વાત કરીશું. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ કઈ મિલકતો આવશે? ચાલુ મિલકતો આવશે. એ ચાલુ મિલકતોમાં જે દેવાદારો છે એ દેવાદારોમાંથી આપણે ગાલખાર બાદ કરીશું અને બહાર લખીશું. તો એક અસર પાકા સરવૈયામાં મિલકત લેણામાં ચાલુ મિલકતોમાં દેવાદારોમાંથી બાદ કરીશું, પહેલી અસર. અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અન્ય ખર્ચ અને નુકસાનમાં લખીશું ગાલખાર હવાલા. આ રીતે લખાશે, બરાબર. ફોર્મેટ આપણે તૈયાર કરાવડાઈ જ છે, પણ તે છતાં અહીંયા ગાલખાતની આમ બે અસર આવશે. તો પહેલી અસર ક્યાં આવશે? તો પાકા સરવૈયામાં મિલકત લેણામાં ચાલુ મિલકતો, તો મિલકત લેણા એમાં ચાલુ મિલકતોમાં દેવાદારોમાંથી બાદ. બીજી અસર ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અન્ય ખર્ચ અને નુકસાનમાં. તો લખીશું નફા નુકસાન ખાતું એની ઉધાર બાજુ અન્ય ખર્ચ અને નુકસાનમાં એની નોંધ. તો આ રીતે એની નોંધ થશે. અને આમનો શું થશે? તો ખાસ યાદ રાખજો, ગાલખાથી રેગ્યુલર આમનો છે. પહેલું ગાલખાત ખાતે ઉધાર, તે દેવાદાર ખાતે જમા. બરાબર, ગાલખાત ખાતે ઉધાર, તે દેવાદાર ખાતે. હવે ગાલખાત ખાતું બંધ કરીને ક્યાં લાયા? નફા નુકસાન ખાતે. તો ગાલખાત ખાતું જે ઉધાર છે એ જમા થઈ જશે અને નફા નુકસાન ખાતું ઉધાર થશે. તો બીજી આમનો થશે નફા નુકસાન ખાતે ઉધાર, તે જે ગાલખાત ઉધાર હતું
એક હલકા સાથે જમા. બરાબર, તો આ રીતે આ હવાલાની નોંધ થશે. એવી જ રીતના ગાલખા ધનામતની જોગવાઈ કરવાની છે, તો છઠ્ઠો હવાલો ગાલ ખાધ અનામત. તો મિત્રો ગાલખા ધનામત જ્યારે હોય ત્યારે એની બે અસર થશે. ક્યાં? હા, ગાલખા ધનામત મિલકત દેણામાં ચાલુ મિલકતોમાં દેવાદારમાંથી ગાલખાધ બાદ કરી દો, ત્યાર પછી ગાલખાધ અનામત હવાલાની બાદ કરવાની આવે છે. બરાબર, તો દેવાદારમાંથી ગાલખાધ બાદ કર્યા પછી ગાલખાધ અનામત બાદ કરવાની, એટલે એક અસર અહીંયા આવશે અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે વિશે વ્યવસ્થિત લખવું હોય તો આપણે અહીંયા અન્ય ખર્ચ અને નુકસાનમાં પરમિટ બનાવી દીધું કે ગાલખાધ કાચા સરવૈયાની વત્તા ગાલખાધ હવાલાની. આ હવાલાની આપણે નોંધી, ગાલખાધ હવાલાની છે એ નોંધી, અને ત્યાર પછી ગાલખાધ અનામત વત્તા ગાલખાધ અનામત પણ હવાલાની આપણે અહીંયા લખીએ છીએ. તો એક અસર અહીં આવશે, બીજી અસર અહીં આવશે. તો આના જેવું જ આવશે. પહેલું પાકું સરવૈયું મિલકત લેણા ચાલુ મિલકતો અને એમાં દેવાદારમાંથી બાદ અને બીજી અસર નફા નુકસાન ખાતું સેમ ટુ સેમ ઉધાર બાજુ અન્ય ખર્ચ અને નુકસાનમાં આપણી જે ફોર્મેટ છે, આ ફોર્મેટ છે આખી, એ ફોર્મેટમાં આપણે લખીએ છીએ. હવે અહીંયા ગાલખાધ અનામત એક જોગવાઈ છે, એટલે એની બે અનામત નહીં આવશે, ખાલી એક જ અનામત આવશે. અને એ જોગવાઈ આપણે ક્યાંથી કરી છે? નફા નુકસાન ખાતેથી. તો એની એક જ અનામત લખીશું નફા નુકસાન ખાતે ઉધાર તે ગાલખાધ અનામત ખાતે. બરાબર, તો આ એક પ્રકારની જોગવાઈ છે, એટલે એની એક જ નોંધ આવશે, તો એ પણ આ રીતની હશે. ત્યાર પછી મિત્રો નંબર 7, દેવાદાર વટાવ અનામત. તો દેવાદાર વટાવ અનામત આની પણ સેમ નોંધ, પાકા સરવૈયામાં મિલકત દેણામાં ચાલુ મિલકતોમાંથી ગાલખાધ અનામત આપણે બાદ કર્યા પછી એની નીચેથી શું બાદ કરવામાં આવશે? દેવાદાર વટાવ અનામત એ અહીંયા લખવામાં આવે છે. તો ગાલખાધ અનામત પછી તેમાંથી દેવાદાર વટાવ અનામત બાદ કરવાની એક નોંધ રહી જશે. બીજી નોંધ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, ખાસ યાદ રાખવાનું છે, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અહીંયા વેચાણ વિતરણ ખર્ચમાં, વેચાણ વિતરણ ખર્ચની અંદર અહીંયા દેવાદાર વટાવ અનામત હવાલાની નોંધ થશે. તો બે અસર, પહેલી પાકું સરવૈયું મિલકત લેણા, મિલકત લેણામાં ચાલુ મિલકતો અને એની અંદર દેવાદારમાંથી બાદ અને બીજી અસર ક્યાં? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વેચાણ વિતરણમાં નફા નુકસાન ખાતું ઉધાર બાજુ કોની અંદર? વેચાણ વિતરણ ખર્ચ. બરાબર, તો આ રીતની એની નોંધ થશે. હવે એની આમ નોંધ કરવી હોય તો આપણી જોગવાઈ છે, એટલે એની એક જ નોંધ થશે, નફા નુકસાન ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર તે દેવાદાર વટાવ અનામત ખાતે જમા. બરાબર, તો મિત્રો આ રીતે એની નોંધ થશે. આ હતો આપણો 7મો હવાલો. તો આ ત્રણેય સેમ જેવા હવાલા, તો હવાલા આપણે સમજી ગયા છે કે હવાલાઓની એક પણ નોંધ નથી થઈ હોતી, તેથી વાર્ષિક હિસાબોમાં એની બબ્બે વખત નોંધ કરવામાં આવે છે. ઓછામાં ઓછા બે વ્યવહારો તો નોંધાયેલ છે. જો બરાબર, તો આ રીતના 7 હવાલાઓ આપણે આજે ચલાવ્યા છે. તમારે એને વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના હોય, પ્રોબ્લેમ હોય તો પૂછી શકે.
શકીએ છીએ. આજે મોટો ઉત્સવ બી છે, અક્ષય તૃતીયા, અખાત્રી એટલે ભગવાન પરશુરામનો જન્મદિવસ છે. બીજી બાજુ કહીએ તો ભગવાન ભગીરથ, બરાબર, ભગીરથના તપથી ગંગામાં એ ધરતી પર આવે છે, એ ભગવાન માં ગંગાનો ધરતી પર આવવાનો દિવસ પણ આજનો છે. એવી જ રીતે કૃષ્ણને સુદામા જે દિવસે મળ્યા, બરાબર, તે દિવસને પણ અક્ષય તૃતીયા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત જ્ઞાન પ્રાપ્તિ અને ધન પ્રાપ્તિ માટેના ઉપાસના કરવાનો દિવસ પણ આજે છે. અક્ષયનો મતલબ જ થાય છે કે ક્યારેય જેનો નાશ થતો નથી. તો આજે જે જે સત્કર્મો કરવામાં આવે છે તે સત્કર્મોની નોંધ ભગવાન પણ લે છે અને એ હંમેશા આપણને આગળ ને આગળ લઈ જાય છે. તો આજના દિવસે આપણે પણ આવા કંઈક સંકલ્પો કરીએ અને પોતાના ધ્યેયની પ્રાપ્તિ માટે સજાગ બનીએ, જાગૃત બનીએ અને સાથે સાથે પોતાની કાળજી રાખીએ. એની સાથે આજે અહીંયા પૂરું કરીએ છીએ. નમસ્તે, જય હિન્દ.